वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि जय श्रीघनश्यां महाराजने जय બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ચાલુ પ્રસંગ ભગવાન શ્રી હરિ ગંગા કિનારે પધાર્યા કરુણા કરી ગંગાના પવિત્ર નિર્મળ નિર્મા સ્નાન કર્યું ગંગાજી અતિ 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 પ્રસન્ન થઈ ગયા અને પ્રગટ થયા દેવી ના રૂપમાં સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા ભગવાનની પ્રાર્થના કરી અતિ સુંદર પ્રાર્થના આપણે કાલે સાંભળી હજી ગંગાજી નું સ્તવન પૂજન અર્ચન એ જ પ્રસંગ ચાલે છે ફૂલોના આભૂષણ પ્રભુને ધારણ કરાવ્યા ધૂપદીપ પ્રગટ કર્યા ગંગા મૈયા ભગવાન શ્રીહરિની આરતી કરે છે શ્રી હરિ કૃષ્ણ નારાયણ અતિ કરુણાધારી जय देव जय देव जय जन सुखकारी कृष्ण नारायण जय देव, जय देव पूरण ब्रह्म पुरुषोत्तम प्रगटे बहुनामी। એ પ્રભુ પ્રગટે બહુનામી ભક્ત વત્સલ સુખદાયક ભક્ત વત્સલ સુખદાયયક સુરનર મુનિ સ્વામી જય દેવ જય 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 દેવ હે દેવ હે ભગવન હે પ્રભુ તમારો જય થાવો તમારો જય થાવો તમે આશ્રિતોને સુખને આપનારા છો તમે સાક્ષાત હરિકૃષ્ણ છો નારાયણ છો અતિ અપાર કરુણા કરી આ પૃથ્વી ઉપર આપ પ્રગટ થયા છો પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પ્રગટે બહુનામી ગંગાજીને તો ખબર જ છે ને એ તો દિવ્ય રૂપે જાણે છે કે આ પુરુષોત્તમ છે અવતારી છે ઈશ્વરોના પણ ઈશ્વર એટલે નિયામક છે આપ દયા કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા સામે ચાલીને મારા કિનારે પધાર્યા મારામાં સ્નાન કરી મને કૃતાર્થ કરી ભક્ત વત્સલ सुरनरमुनिस्वामी जयदे जय जयदेव मत्सच्छवाराः वपुवामनधारे नृसिंहराम रघुवीर नृसिंहराम रघुवीर दैत देव जयदेव जय जय जयदेव અતિ સુંદર આરતી છે કેટલા મનોહર શબ્દો છે તમે ભક્ત વત્સલ છો તમે આશ્રિતોને સુખ આપનારા છો તમે તમારા જનને કોઈ પણ રીતે સાચવનારા છો ભગવાનના અનેક નામ છે એ ભક્ત વત્સલ હરીદ તુમ્હારો ભક્ત વત્સલ હરે બેરોદ તુમ્હારો અનેક નામ છે એમાં એક નામ છે ભક્ત વત્સલહ વત્સનો અર્થ થાય વાછડો વાછડાને જોઈ ગાયને જે પ્રેમ પ્રગટે છે દીકરાને જોઈને માને પ્રેમ પ્રગટે છે પણ માં અને દીકરાના પ્રેમમાં સ્વાર્થની સુગંધ છે દુર્ગંધ કહેવાય એમ તો બની શકે દુનિયાની કોઈ માને બે દીકરા હોય તો એકને જોઈને માને વાત્સલ્ય થતું હોય બીજા દીકરાને જોઈને માને ઘૃણા થતી હોય એવું બની શકે નિર્મળ પ્રાણી ગાય એને પોતાના વાછડાને જોઈ આમ તો ગાય દૂધ જે છોડે છે ને એ વાછડા માટે છોડે છે એનો પ્રેમ ગાયનો પ્રેમ પોતાના વત્સ પોતાના પુત્ર પોતાના વાછડા પ્રત્યેનો એટલો બધો પ્રેમ પ્રગટ થાય કે એનો પ્રેમ એના શરીરના તત્વોના હાર્મોન્સ ચેન્જ કરે છે અને પ્રેમ જ દૂધના રૂપમાં પરિણમે છે એટલે એનું દૂધ સ્રવવા લાગે ગાય દૂધ માણસ માટે નથી બનાવતી એનું મૂળભૂત તત્વ તો વાછડો છે જેવી રીતે તમે જાણો છો એક સ્ત્રીને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે સહજ એ સ્ત્રીના સ્તનમાં દૂધ આવે છે આ ભગવાનની કરેલી રચના છે તમે જુઓ એ સ્તનમાં દૂધ ક્યાં સુધી ટકે છે હા નકર તો ડેરી ચાલુ કરી દે બધા ભગવાનને ખબર હતી ઘરે ઘરે ડેરી ચાલુ થાય બિઝનેસ માટે નથી એ દીકરાના પોષણ માટે ભગવાને આ જગતમાં એક બહુ સારી વ્યવસ્થા જે બનાવી છે એટલી સરસ કવિઓએ કવિતા લખી છે તો હિ નામ તારન સબે કાજ સારન ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા નથા દાત વાકુ દિયા દૂધ માકુ ખબર હે ખુદાકુ સબર જો ભરેગા તેરા ઢૂંઢ સીના મિટે દિલ કા કીના જીને પેટ દીના ઓ આપે ભરેગા મુરાદમ કહે મેં સહી કરકે દેખો જેને ટાક મારા કેવી વ્યવસ્થા કરી અમેરિકામાં દીકરાનો જન્મ થાય અને કોઈ કે હું ગરીબ છું મારી પાસે કોઈ વ્યવસ્થા નથી સરકાર દવા આપે પૈસા આપે સાચવાની બધી સુવિધા આપે આટલું સરકાર આપી શકે પણ આ ઉપરની સરકારે તો કેટલું આપ્યું તમે વિચારો બધા વિટામિન્સ જેની અંદર રહ્યા છે માના શરીરનું જે પ્રાણ તત્વ કહી શકાય એવું દૂધ માને આપ્યું પણ કોના માટે બાળક માટે અને એ પાછું કેટલા સમય ટકે બાળકને જરૂર છે એટલો સમય દૂધ રહે છે પછી ભગવાન પાછું દૂધ એનું બંધ કરી દે સ્વિચ ઉપરથી ગોઠવેલી છે ટાઈમર પ્રમાણે કોઈ દીધ સાંભળું નેવું વર્ષ સુધી સ્ત્રીને ચાલુ ચાલુ રહ્યું દૂધ નથી રહેતું એ ગાયમાં પણ ભગવાને આવું કર્યું છે પણ વત્સ એટલે વાછડો વાછડાના પ્રેમથી ઉભરાતું જે ગાયનું જેનાથી વાછડાને જોઈને ગાયને પ્રેમનો ઉભડકો આવે છે એને વત્સલહ કહેવાય વાત્સલ્ય કહેવાય અને ભક્ત વત્સલહ ભગવાન માટે ભક્ત છે એ ગાયને માટે વાછડો જેમ પ્રેમનું પાત્ર છે જેમાં કોઈ લેવાની ભાવના નથી જેમાં કોઈ સ્વાર્થની દુર્ગંધ નથી સ્વાર્થ એટલે મારા માટેની કોઈ ભાવના નથી ગાયના મનમાં સંકલ્પ જ નથી આ વાછડો મોટો થાય મારી સેવા કરે મને પગ દબાવી દે મારા માટે બે નોકરી કરીને પછી થોડા સારા કપડા લાવી દે કોઈ સ્વાર્થ નથી છે ભક્ત વત્સલ પોતાના ભક્તના વત્સલ છે ભગવાનના અનેક નામમાં એક આ અદ્ભુત નામ છે મોટા મોટા સંતો પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે પછી મીરાબાઈ કે નરસિંહ મહેતા એના ભજન તમે જો સાંભળો કીર્તન તમે સાંભળો તો જ્યારે ભગવાનની કરુણાના કોઈ પણ પદ આવે ત્યારે આ બિરુદ કે આ નામ એન કેન પ્રકારે એમાં આવે આવે ને આવે ભગવાન શ્રીહરી કેવી ભક્તો ઉપર કૃપા કરતા બે ચાર પ્રસંગો આપણે જોઈ લઈએ ગંગાજી પ્રભુની સ્તુતિ કરે છે તમે આશ્રિતોને સુખ આપનારા છો તમે ભક્ત વત્સલ છો તમે કરુણા કરી મને કૃતાર્થ કરી મુક્તાનંદ સ્વામીએ ગાયું ને એ કરુણા અતિશે રે હો કે જળ બુડતા બાય ગ્રહી લે ધી જન્મ સુધાર્યો રે હો મારો સ્વામીએ કહ્યું મારો જન્મ તમે સુધારી દીધો ભગવાન શ્રીહરિ વડતાલમાં બિરાજમાન છે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે બે બ્રાહ્મણ મધવાસ નામનું ગામ એ ગામના બે બ્રાહ્મણ એકનું નામ કૃપારામ અને બીજા એના મિત્ર હતા ખુશાલભાઈ ખુશાલભાઈ લુણાવાડાથી આવ્યા હતા બંને મિત્રો ભેગા થયા શ્રીહરિ વડતાલમાં છે ઘણા સમયથી દર્શન થયા નથી ચાલો પ્રભુના દર્શન કરવા જઈએ ભક્ત એનું જ નામ એના હૃદયમાં સતત ભગવાનને મળવાની તાલાવેલી હોય સતત એના મનમાં ભગવાનના ક્યારે મને દર્શન થાય ભલે શનિવારે આવતા હોય એના માટે દરરોજ આવતા હોય એના માટે આખો દિવસ ભગવાનની સાથે રહેતા હોય પણ આ તાલાવેલી છે ને તરસ છે ને કહેવાય છે પ્રેમ એક એવી વસ્તુ છે પ્રેમ એક એવી વસ્તુ છે જેની પ્યાસ ક્યારેય બુજાતી નથી પ્રતિક્ષણમ વર્ધમાનમ નારદજીએ લખ્યું પ્રેમ કેવો હોય એના લક્ષણ નારદજીએ જે લખ્યા છે પ્રતિક્ષણમ વર્ધમાનમ સાચો પ્રેમ એ હંમેશા અસંતોષ હંમેશા તરસતો હોય હજી મને વધારે મળે હજી મને વધારે મળે હજી મને વધારે મળે એની પ્યાસ બુજાતી નથી ભગવાનના દર્શન કરવા માટે બંને બ્રાહ્મણો નીકળ્યા થોડું જમવાનું લીધું છે રસ્તા માટે થાળી લીધી છે થાળીમાં વચ્ચે જમવાનું મૂકી કપડાંથી બાંધી દીધું છે બંને રસ્તામાં બોરિયાવી નામનું ગામ એના પાદરમાં બંને જણા બેઠા સરસ મજાનું તળાવ હતું તળાવના કિનારે હાથ પગ ધોયા જમ્યા જમીને એઠી થાળી પેલા પાણીમાં ધોવા માટે થોડા વચ્ચે ગયા અને ધોતા એમાં થાળી હાથમાંથી છટકી ગઈ હવે પાણી ઊંડું હશે આગળ ક્યાં ગઈ મળે નહીં બહુ મહેનત કરી પણ થાળી મળે નહીં બંને જણા મૂંઝાયા થયું કંઈ વાંધો નહીં આપણે તો આમ એ કાલે વેલા મોડા વડતાલ પહોંચવાના જ છીએ તો વડતાલ પહોંચી જશું કાલે મહારાજની કૃપાથી ત્યાં જમવા મળવાનું જ છે હવે થાળી રહી કે ગઈ વળતા પાછું જોશું શું થાય મહારાજની ઈચ્છા બંને બ્રાહ્મણો નીકળી ગયા પણ મનમાં આ કૃપારામને સતત એમ થયા કરે ગરીબ બ્રાહ્મણ અને ત્યારે તો આવા વાસણ બહુ મળે નહીં એકાદ બે ઘરમાં થાળી માણ હોય બાકી ઠીકરાના વાસણો હોય કે થાળી તો ગઈ સાંજે તો મહારાજના દર્શન થશે વ્યવસ્થા થશે પણ ફરીવાર ક્યાંક યાત્રાએ જવું હશે બહાર જવું હશે ત્યારે શું થશે મનમાં આવો સંકલ્પ થયા કરે કે આજે તો ચાલો મોડા પહોંચીશું મહારાજના દર્શન કરીશું મહારાજ જમાડવાના છે દયાળુ છે પાછા વળતા આવીશું ત્યારે થોડી ભૂખથી પંથ કાપી નાખશું પણ બીજી વાર ક્યારેક પરગામ જવું હશે તો શું થશે આ બાજુ ભગવાન સ્વામિનારાયણ એ કૃપારામના ઘરે આવે સાંકળ ખખડાવે ઘરમાં એક ડોસીમાં હતા બહાર આવ્યા તમે સ્વામિનારાયણ અરે કેમ મારા ઘરે મારા દીકરા તમારા દર્શને પધાર્યા છે હા માજી એટલે જ આવ્યો છું આ તમારો કૃપારામ નહીં હા એની થાળી ખોવાઈ ગઈ હતી આપવા આવ્યો છો માએ નિશાસો નાખ્યો થાળી ખોવાઈ ગઈ જમવાનું લઈ ગયો છે તો જમશે કેમ માજી અમે થાળી આપવા આવીએ તો આટલો વિશ્વાસ તમને નથી જમાડવાનું મેં કરી દીધું હતું તમારા દીકરાને જમી લીધું પછી ધોવા ગયા એમાં થાળી ખોવાઈ ગઈ ખૂબ શોધી પણ મળી નહીં પાણી ઊંડું હતું આગળ એમાં જતી રહી અમને થયો મારો ભગત દુઃખી થાય કેમ ચાલે આજે તો મેં જમાડી દેશું બે દિવસ પછી પાછો આવી જશે ત્યારે આ થાળીને આપી દેજો આમ કંઈ મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા માજી નિર્ભય થઈ ગયા ત્યારે તો મોબાઈલની સિસ્ટમ હતી નહીં કે કૃપારામ હેલો થાળી આવી ગઈ ચિંતા કરતા ડોન્ટ આ બધું અત્યારના જમાનામાં બહુ વધારે પડતી સ્પીડ થઈ ગઈ આ બાજુ માજી વિચારે કે દીકરો દર્શને ગયો છે સ્વામિનારાયણ મળશે કે નહીં મળે જૂના સમયના માજી તેવા જ હતા ને એ તો અહીંયા છે અને દીકરો વડતાલ ગયો છે અને થાળી રસ્તામાં પડી છે માજીના મનમાં અનેક પ્રશ્નો થાય કૃપારામના મનમાં પણ મૂંઝવણ વડતાલ પહોંચ્યા પ્રસંગો છે દાદા ભગવાનમાં વિશ્વાસ આવી જાય ને હું વારંવાર કહું છું જેવી બીજી કોઈ ભક્તિ જ નથી વિશ્વાસ વિનાની હજાર માળા કરતા પણ વિશ્વાસ વાળી એક જ માળા અધિક છે એક ઐતિહાસિક દાખલો તમને કહું લીંબડીના રાજા લીંબડીના ઠાકોર હજી એનું રાજ રજવાડું ચાલુ જ છે થોડા વર્ષો પહેલાની વાત ઇતિહાસમાં નોંધેલી લીંબડીના ઠાકોર હવા ખાવા માટે ફરવા માટે મુંબઈ ગયા રાજાઓ હતા એનો રાજકવિ શંકરદાન દેથાણ ખૂબ સારું નામ ઇતિહાસમાં બહુ સારું ખ્યાતનામ છે શંકરદાન દેથાણને જોડે લઈ ગયા જ્ઞાની માણસ શાસ્ત્રોની વાત કરે રાજાને સમજાવે રાજાનો પણ અતિ અંગત વિશ્વાસુ માણસ આવા જ્ઞાની આવા સારા ડાયા માણસોને રાજાઓ જોડે રાખતા શંકરદાન દેથાણને જોડે લઈ ગયા શિયાળાની કડકડતી ઠંડી છે ચોપાટી ઉપર મુંબઈમાં સવારના પોરમાં લીંબડીના ઠાકોર અને શંકરદાન દેથાણ બંને જણા ફરવા નીકળ્યા લટાર મારવા નીકળ્યા છે એવી ખુશનુમા હવા એવું સરસ વાતાવરણ લાંબા કોટ પહેરી રાજાનાથ કોટ જોયા છે ને રજવાડી કોટ પહેરી અને બંને જાણે દેવદૂત હોય એમ લટાર મારતા મારતા નીકળે છે ને સવારમાં ખુલ્લું વાતાવરણ વર્ષો પહેલાંનું મુંબઈ ચોપાટી દરિયા કિનારાની જગ્યા એમાં રસ્તામાં એક ભિખારી ઠંડીમાં કડકડતી ઠંડીમાં થરથર ધ્રુજે કપડાની પાસે હતા નહીં એવો બિચારો ધ્રુજે એના દાંત હલે ને એ કટ કટ એ અવાજ સંભળાય આટલી ઠંડી એને લાગતી હતી પેલા ભિખારીને પણ એના ઉપર દયા કોણ કરે આ બંને ત્યાંથી નીકળ્યા પ્રસંગ સાંભળવા જેવો છે બંને ત્યાંથી નીકળ્યા બંને જુએ છે થર થર ધ્રુજે છે એક એક હાડકાં ગણી શકાય આવું દુર્બળ એનું શરીર છે શરીરમાં લોહી તો જાણે રહ્યું જ નથી હાવ ઠુઠ્યું વળીને બેઠો છે એનું મોઢું પણ ધ્રુજે છે દાંત પણ કટકટ કટકટ અવાજ કરે છે સફાળા શંકરદાન દેથાણ રાજકવિ હતા એણે પોતાનો કોટ ઉતારી નાખ્યો અને પેલા ભિખારીને ઉઢાડી દીધો કે ભાઈ આટલી ઠંડી લાગે છે આ કોટ ઉઢી લે હવે સાંભળવા જેવી ઘટના છે કોટ ઉઢાડી દીધો એ લોકો તો એનું કામ કરવા પછી આગળ ચાલતા થયા લીમડીના ઠાકોરે રાજકવિ શંકરદાનને સવાલ કર્યો કે મને એક પ્રશ્નનો જવાબ તું આપ શું કોટ તારી પાસે પણ હતો મારી પાસે પણ હતો પેલો ભિખારી તે પણ જોયો મેં પણ જોયો પણ મારા મનમાં એના પર દયા આવી મને કરુણા જાગી પણ આપવાનો વિચાર મને ન આવ્યો અને એ ભિખારીને જોઈને તને તુરંત એને આપવાનો વિચાર આવ્યો એવું કેમ સમજ્યા તમે શું સવાલ કર્યો મને એને આપવાનો વિચાર ના આવ્યો તને આપવાનો વિચાર કેમ આવ્યો શંકરદાન દેથાણે કહ્યું પ્રભુ સત્કર્મ કરવા માટે પણ સદબુદ્ધિ જોઈએ સત્કર્મ કરવા માટે પણ સદબુદ્ધિ જોઈએ હવે રાજાને આવી વાત કેવી એનો અર્થ સીધો શું થયો બુદ્ધિ વગર ના કહેવાય પણ સદબુદ્ધિ તો નથી એવું જ થયો ને અર્થ પણ એ જૂના સમયના રાજકવિ બધા સ્પષ્ટ વગતા હતા મહારાજ સત્કર્મ કરવા માટે પણ સદબુદ્ધિ જોઈએ દદામી બુદ્ધિયો ગમતમ એન તે મારે આપેલી બુદ્ધિ દ્વારા જ માણસ કંઈક સારું કામ કરે છે અને મારા સુધી પહોંચે છે એટલા માટે જનમંગલના સૌથી પ્રથમ મંત્રમાં સતાનંદ સ્વામીએ પણ લખ્યું નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભગવાનનું મોટા મોટું કામ માણસને બુદ્ધિ આપવાનું છે એ કોઈને પૈસા નથી આપતા એ ભગવાન કોઈને વસ્તુ નથી આપતા સદબુદ્ધિ આપે છે બસ રાજાને થોડું ગમું ન ગમું રાજાએ બીજો સવાલ કર્યો કે કવિરાજ બીજો મારો સવાલ છે શું મને એમ થતું હતું કે આને કોટ આપી દેસુ પછી આપણે શું પહેરીશું આને કોટ આપીશું પછી ઠંડીમાં આપણે હેરાન થશું ને આવા વિચાર હતા તો તારા મનમાં આવો વિચાર કોઈ ન આવ્યો અને તે આપી દીધો તને એમ ન થયું કે આને કોટ આપીશું તો આપણે ઠંડીમાં ઠૂઠવાશું થરથર ધ્રુજીશું આવો વિચાર તારા મનમાં ન આવ્યો ઇતિહાસની સત્ય ઘટના કવિએ કહ્યું મહારાજ નારાજ ન થતા કડવી વાત છે કહી દઉં અરે કયો ને કવિરાજ એટલે જ તમને પૂછું છું સંકોચ છોડીને બોલો કવિએ કહ્યું મહારાજ મને વિશ્વાસ હતો શું કે હું કોટ કદાચ આપી દઈશ ને તો મારો માલિક મારી જોડે છે લીંબડીનો ઠાકોર માલિક મારી જોડે છે હું આને કોટ આપીશ ને તો એ બીજો કોટ મને આપવાનો જ છે મને ભરોસો હતો મને એમને નહીં રહેવા દે કોટ વિનાનો તો કવિરાજ તને એવો ભરોસો મને મારા મનમાં આવા વિચાર કેમ આવ્યા કે હું તો રાજા છું મારા ઘરમાં કેટલા કોટ પડ્યા છે મહારાજ ઘરમાં પડેલી વસ્તુ કામ નથી લાગતી અહીંયા પડી હોવી જોઈએ દિલ છે તો દૂધપાક છે અહીંયા હોવું જોઈએ મહારાજ મને તમારામાં ભરોસો હતો મારા માલિકમાં પણ તમને ઉપરવાળામાં ભરોસો નહોતો જો તમે આપ્યું હોત ને મહારાજ હું તો નાનો માણસ મારું તો પાત્ર નાનું છે મારું તો પાત્ર નાનું છે હું આપું તો મને ઉપરવાળો આપશે મારું નાનું પાત્ર ભરાય એટલું જ પણ તમે જો આજે આપ્યું હોત ને તો તમારું આખું રાજ્ય છલકાવી દે એટલું આપત પણ મહારાજ તક છોડે તક ગુમાવે એ તકદીર પણ ગુમાવે છે સમય આવે ત્યારે સત્કર્મ કરી લેવું જોઈએ સમજ્યા તમે કાલે આપણે વાત સાંભળી હતી ને ગુરુ ના પાડે છે છતાં પણ યજ્ઞની વેદિકા ઉપર બેઠેલા રાજાએ નક્કી કર્યું નહીં મારે તો ગમે તે હોય દાન આપવું જ છે ત્રણ ડગલા પૃથ્વી આપીશ એ રાજાએ દ્રઢ જે સંકલ્પ કર્યો અને એ જે બલિદાન આપ્યું એટલા માટે દુનિયામાં એક રૂઢિ શબ્દ વપરાતો થયો બલિદાન રાજા જેવું દાન જ્યારે માણસ બહુ મોટું સેક્રિફાઈસ કરે ત્યારે શું કહેવાય બલિદાન કૃપારામ અને ખુશાલભાઈ બંને વળતા લેવા મહારાજની સાથે રહ્યા બે દિવસ રાખ્યા જમાડ્યા પછી વળતા પાછું મહારાજે નાસ્તું ભાતું બાંધી આપ્યું શ્રીજી મહારાજે વાત પણ કરી નથી કૃપારામના મનમાં હજી પેલી મૂંઝવણ તો અંત આવ્યો જ નથી ઘરે આવ્યા અને ઘરે માજીએ જ્યારે વાત કરીને ત્યારે કૃપારામને થયું અરે અરે મહારાજ આટલા બધા દયાળુ માંગો ઊસીશે માંગો ઊસીશે જો દેહ ખુશી છે લેકિન કહે ન કિસી કિસીશે ભગવાનની આવી કંઈક લીલા છે ને થાળી આપી ગયા ઘરે આવીને શોધીને પાછી માજીને કહી ગયા પણ દીકરાને કીધું નહીં પાછું સુદામાને સોનાનો મહેલ આપો ત્રણ મુઠ્ઠીમાં પણ સુદામાના કપડાએ ઉતારી લીધા જે નવું પિત્તાંબર પહેરાવ્યું તે કાઢાવી લીધું ભગવાનની કંઈક લીલા ન સમજાય એવી છે પણ એ પ્રભુમાં જ્યારે જીવ વિશ્વાસ મૂકે છે ભરોસો મૂકે છે તારો કે મારો મૂને આસરો તિહારો પ્રભુ તું સુખ આપે તો પણ મને મંજૂર અને તું દુઃખ આપે તો પણ મને મંજૂર ગુરુજી વાત કરે છે ને કે મારા મહારાજ મને નરકમાં નાખે તો પણ મને મંજૂર અને મારા મહારાજ સિવાય સોનાનો રથ લઈ અને અક્ષરધામમાં લઈ જવા આવે તો પણ મને મંજૂર નથી આ ભરોસો જોઈએ આવો ભરોસો જોઈએ કે નહીં એટલી સરસ વાતો છે બે ત્રણ ભક્ત વત્સલ શા માટે ભગવાન કહેવાય છે બોટાદમાં શ્રીજી મહારાજે હુતાસણીનો સમયો કર્યો ગામો ગામ પત્રિકા લખાવી પત્રિકા ઘણા ગામોમાં મળી ગાંફ ગામમાં પત્રિકા મળી પણ એ સમયમાં બરાબર ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હરિભક્તો હા ના હા ના કર્યા કરે અને દરેક જગ્યાએ તમને ખબર છે સત્સંગમાં હાના તો થાય જ થોડી ના થાય મુકેશભાઈ થાય કે ના થાય તમે ઘરેથી નીકળો તોય થતું હોય બે વાર જવું કે ના જવું જવું કે ના જવું ઘણી વાર ઢીલું પડી જાય હા ના હાના થઈ ઘઉંનો પાક ઊભો છે કોણ આ પાક ઉતારશે આપણે પાછા જશું ને કોઈ લણી જશે કોઈ ચોરી જશે તો શું થશે બધા મૂંઝાયા બે હરિભક્તો હિંમત કરી ભાઈ ઘઉં તો દર વર્ષે પાકે જ છે ને અને મહારાજની કૃપા છે આ વર્ષે ઘઉં કદાચ ઓછા આવશે આપણી કોઠીઓ ભરી જ છે ક્યાં કમી છે મહારાજનું આમંત્રણ મળે સમયો મહારાજ કરતા હોય સંતો ભક્તો પધારવાના હોય આ લાભ ક્યાં મળે આ લાભ ક્યાં મળે આમ નક્કી કરી બંને હરિભક્તો કમર કસી મનમક્કમ કરી નીકળી ગયા બોટાદ જવા માટે ગામના માણસોએ ટકોર કરી મૂર્ખા થાવમાં મૂર્ખા કિનારા હોય ને થોડા ઘણા અને આવા સલાહકાર તો બહુ મળી રહે હા ગામના માણસોએ કહ્યું રોક્યા પણ માન્યું નહીં બંને પહોંચી ગયા મહારાજે હરિભક્તોને પૂછ્યું ભક્તો બધા મજામાં અમારા બીજા સત્સંગી ભક્તો મજામાં હરિભક્તોએ નિખાલસપણે વાત કરી મહારાજ ઘણા બધાને આવવું હતું પણ ઘઉંનો પાક ઊભો હતો એટલે બિચારા બધા ઘઉંને વાઢવા માટે રોકાયા આવી ન શક્યા નિખાલસભાઈ વાત કરી મહારાજ હસ્યા મહારાજ કે બધાને ઘઉંનો પાક ઊભો હતો તો તમારે ત્યાં ઘઉં નથી પાક્યા અરે મહારાજ પાક્યા છે ને સરસ પાક્યા તમારી કૃપાથી તો તમે કેમ વાઢવાની ચિંતા ન કરી અરે મહારાજ તમારી કૃપા છે કોઠીઓ ભરી છે બે દાણા ઓછા મળશે તેમાં કંઈ નુકસાન થવાનું નથી બે દિવસ વહેલા કે બે દિવસ મોઢા ઘઉં તો વાઢવાના જ છે ને અને મહારાજ અમને એમ થયું અમે મહારાજને આ લાભ પત્રિકા મળી છે આમંત્રણ મળ્યું છે આ દર્શનનો લાભ આ સત્સંગનો લાભ ફરી ક્યારે મળે એટલે અમે તો આવી ગયા હવે મહારાજ તમારા ભરોસે બધું મૂકી દીધું છે શ્રીજી મહારાજ બહુ રાજી થયા મહારાજ કે અમારા ભરોસે મૂક્યું હા તો મહારાજ કે સારું તમારું અમે સાચવશું શું બોલ્યા મહારાજ તમારું અમે સાચવશું હરિભક્તોએ પૂછ્યું મહારાજને મહારાજ અમારું તમે સાચવશો બીજાનું મહારાજ બોલ્યા કે બીજાનું નહીં એ તો એનું કરે જ છે થયું શું બધાએ ઘઉં વાઢ્યા ને પછી બધા ઘઉં ખડામાં ભેગા કર્યા ભેગા કરીને પછી એને ધોકાવાના હોય વાવલવાના હોય એટલે ઘઉંનો મોટો મોટો ઢગલો ખળાની અંદર કરેલો ને પછી બધા ખળા ચાલુ કરવાના ને આ બધા ભક્તો આવ્યા બધાએ વાઢી લીધેલા આમના ઘઉં થોડા ઊભા થોડા પાકી ગયેલા પણ થયું એવું એક દિવસ રાત્રે આગ લાગી જેટલાય લોકોએ ઘઉં વાઢેલા તૈયાર કર્યા હતા એ બધાના ઘઉં ખળામાં ને ખડામાં ખલાસ થઈ ગયા રાખ થઈ ગઈ આમના ઘઉં વાઢ્યા વિનાના કાપ્યા વિનાના ખેતરમાં એ એવા ઉભા કરી ભગવાન ઉપર થોડું જો આપણે છોડી દઈએ વાણંદ ઉપર વિશ્વાસ કરીએ છીએ આપણે એક રિક્ષાના ડ્રાઈવર ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ આપણે ઇન્ડિયામાં હોય આપણે કહીએ ચાલો ભાઈ મારે વાઘોડિયા રોડ વડોદરા જવું છે કેટલા રૂપિયા દસ રૂપિયા બેસી જાવ આપણે તે જોયું છે પાક્કું જોયું છે ને ખાતરી કરી ચાલ બતાવે મને મેપ બતાય ક્યારેક ખાતરી કરી આંખ બંધ કરીને બેસી જઈએ રિક્ષા ઉપર વિશ્વાસ કરીએ પાયલોટ ઉપર વિશ્વાસ કરીએ એક પુરુષોત્તમ નારાયણ ઉપર વિશ્વાસ નથી હા એકવાર ભગવાનનો સાચો વિશ્વાસ જો જાગી જાય ને એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું પળે પળે કરો પ્રતિપાળ નિષ્કુળાં સમય કેવું કહે છે તમારા મારા અનુભવ હોય આપણે કોઈને કહે તમારો અનુભવ શું મને એક બે અનુભવ એવા છે કે શ્રીજી મહારાજ જ કરે છે આપણે આમ બોલીએ પણ નિષ્કુળાં સમય શું બોલે છે પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું એ આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું આજ દિવસ સુધી આપણે જે છીએ આપણી પાસે જે કંઈ છે આ બધું ફક્ત અને ફક્ત આ પુરુષોત્તમની કૃપાને લીધે છે આપણે માનતા આપણી મહેનતને લીધે આપણે માનતા આપણી બુદ્ધિને લીધે એમાં કંઈ સાચું નથી તમારી પાસે કે મારી પાસે આ દુનિયાના કોઈ પણ માણસ પાસે જે છે અને જેટલું છે એ બધું આ મહારાજની કૃપાથી આજ સુધી પણ અમારી રાખો છો ખબર સારી જીવન જાણું છું ગંગાજી એટલી સરસ પ્રાર્થના કરી છે ને આહા કલ્પતરુ ચિંતામણી મૂરતિ કલ્પતરુ ચિંતામણી એ મૂરતિ તુમ્હે સિદ્ધાનંદ મન ચિતવત સિદ્ધાનંદ મન ચિતવત સમજાણું તમે અવતારો ધારણ કર્યા તમે ધર્મને દ્રઢ કર્યો તમે અધર્મને ઉખેડ્યો તમે આ પૃથ્વી ઉપર અનંત અસુરોનો નો સંઘાર કર્યો બધી બહુ વાતો ગંગાજીએ પ્રાર્થનામાં કરી આરતીમાં છેલ્લી કડી કલ્પતરૂ ચિંતામણી તું સિદ્ધાનંદ મન ચિતવત ફલમિલત ભારી કથા અને કીર્તન વચનામૃત પ્રથમનું બત્રીસું આ બંને ચારો છે શું છે શું છે મહારાજે સંતોને સવાલ પૂછ્યો કે પંખી ચારો ચરવા જાય અને પાછું સાંજે માળામાં આવે એમ તમે સંતોને પૂછો હરિભક્તોને પૂછો તમે કથા અને કીર્તન રૂપી ચારો કરીને પાછા મૂર્તિ રૂપી માળામાં આવો છો કે નથી આવતા મોન્ટુ ભગત આ સવાલ તો થોડો સીધો લાગે બીજો જે સવાલ એમાંને એમાં પૂછ્યો ને મહારાજ કે ધણિયાતું ઢોર ગમે ત્યાં ચરવા જાય ગમે ત્યાં ચરવા જાય પાછું સાંજે ખીલે આવે રેઢિયાર ઢોર જ્યાં ત્યાં રખડ્યા કરે એમ તમે મૂર્તિ રૂપે ખીલે આવો છો કે પછી રેઢિયાર ઢોરની જેમ આવી મીઠી વાતો તો ખબર નહી મેં વેદો ઉપનિષદો વાંચ્યા છે પણ ભગવાન સ્વામિનારાયણની એક એક વાત એક એક વાત સર્વોપરી છે મૂર્તિ એ માળો છે કથા સાંભળીને મૂર્તિમાં હેત ન થાય કીર્તન સાંભળીને મૂર્તિમાં હેત ન થાય મેં કહ્યું હતું ને ભગવાનની મૂર્તિને સંભાળ્યા વિના જે કરે છે એ જ મોટું બંધન છે એ જ મોટું અજ્ઞાન છે અને એ જ મોટું પાપ છે ભગવાનની મૂર્તિને ભૂલીને જીવ જે કરે છે એ જ બંધન છે તમે મૂર્તિને સંભાળીને કરોડો રૂપિયાના બિઝનેસ કરો કોઈ દી બંધન નહીં થાય જનક રાજા કરતા જ હતા ને રાજા હતા કેટલા મોટા બિઝનેસ હતા મૂર્તિને સંભાળીને કરવું એ ભૂલ નથી મૂર્તિને ભૂલીને જે કરવું મૂર્તિને ભૂલીને મૂર્તિને સંભાળ્યા વિના ભગવાનને યાદ કર્યા વિના જીવ જે કરે છે એ જ બંધન એને બંધન કરે છે જન્મ મર્મનું ચક્ર આગળ વધારે છે એ જ અજ્ઞાન એનો ભ્રમ છે હું કરું છું પણ મરવાનો એ કૂતરાને એમ છે ગાડું હું ચલાવું છું પણ ગાડું જો માથે આવશે ને તો મારી નાખશે એ જ બંધન છે એ જ અજ્ઞાન છે અને એ જ પાપ છે ભગવાનને ભૂલીને ક્રિયા કરો એટલે પાપ કરાવવાની જ તમારી પાસે ક્રિયા તમને એ દિશામાં જ આગળ વધારશે ભગવાનને સાથે રાખીને તમે કર્મ કરશો શાસ્ત્રોનું કેટલા શાસ્ત્રનું પ્રમાણ છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પણ કહે છે કે જેવી રીતે કમળ પાણીમાં છે છતાં એને પાણી સ્પર્શી નથી શકતું એવી રીતે જીવ મને યાદ કરીને જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મ એને બંધન નથી કરી શકતું કર્મનો આ સિદ્ધાંત સમજવા જેવો છે ભગવાનને સાથે રાખીને આપણે આ કથા કરીએ છીએ આ છે નેટ પ્રેક્ટિસ છે પછી મૂર્તિમાં આપણે જવું એ આપણી ઇન્ટરનેશનલ છે એવું કહેવાય નેટ પ્રેક્ટિસ કરે પણ પછી ઇન્ટરનેશનલમાં ફાઇનલમાં જવું પડે ને એમ આપણી ખરેખરી એક્ઝામ આ છે મૂર્તિમાં આપણું મન પરોવીએ મૂર્તિને આપણે યાદ કરીએ હાલતા ચાલતા ખાતા પીતા કલ્પતરૂ ચિંતામણી મુર્તે તુમારી સિદ્ધાનંદ મન ચિતવત ફલ મિલત ભારે આ મૂર્તિ કલ્પતરુ ચિંતામણી છે આ મૂર્તિનું ચિંતન જે કરે ને સ્મરણ જે કરે ને આ મૂર્તિને યાદ ખાલી કરે ને તો પણ મહાન ફળની પ્રાપ્તિ થાય એવી આ મૂર્તિ છે ગંગાજીએ આવી રીતે ભગવાન શ્રીહરિની ખૂબ સુંદર આરતી કરી વારંવાર વંદન કર્યા પ્રદક્ષિણા કરી શ્રીહરિના ચરણકમળને પોતાના મસ્તક ઉપર ધાર્યા વારંવાર વંદન કર્યા ભાવા કુળતાને લીધે આંખોમાંથી આંસુઓની ધારા ચાલી ઘણા દિવસના વિયોગને લીધે તે ઘણું રડ્યા પ્રેમ તો એવો છે ને રડાવે પણ ખરો પોતાના પ્રિયતમ પોતાને અત્યંત પ્રિય પ્રભુની પ્રાપ્તિ થઈ એટલે ગંગાજી આનંદમાં ભાવ વિભોર બની રડવા લાગ્યા તેમણે કહ્યું હવે મને પળવાર પણ છેટે ન રાખો આપ જ્યાં રહો ત્યાં મને પાસે રાખો ગંગાનો અતિ પ્રેમ જોઈ શ્રીહરી વિચાર કરી બોલ્યા તમારા જે જે મનોરથ હશે તે બધાને હું પૂરા કરીશ એટલે કે તમને હું મારી સાથે રાખીશ મારી સેવા આપીશ ત્યારે ગંગાજી ખૂબ આનંદમાં આવી ગયા તેમણે શ્રીહરીને જમાડવા થાળ કર્યો અનેક પ્રકારના ભોજન બનાવ્યા ઘણા દિવસથી મનમાં કલ્પેલો લ્હાવો લીધો ઉજ્જવળ અને અપાર સુગંધી ભોજન સામગ્રીને શ્રીહરી પ્રેમથી જમ્યા સુખધામ શ્રીહરી ત્યાં એક રાત રોકાયા અને ગંગાને આનંદ આપ્યો તબ ગંગા મહામગન ભયેવો હરે હે થાલ હે ગંગા મહા મગન ભયવો હરે હે તહી તે હે થાલ કિયે ઓ ભોજન તે હે અપાર કિને ઓ બહુત દિન કે લાવહી લે ગંગાજીએ પોતે રસોઈ કરી ભગવાન શ્રીહરીને પ્રેમથી જમાડી સંપ્રદાયમાં આવું ચિત્ર હતું નહીં પણ આ પ્રસંગના આધારે હરિવલ્લભ સ્વામીએ એટલું સુંદર એક ગંગાજીનું નીલકંઠ વર્ણિને જમાડે છે તપસ્વી બ્રહ્મચારી બાલપ્રભુ નીલકંઠ જમે છે અને ગંગાજી અતિ પ્રેમથી પીરસે છે એટલું અદભુત એટલું મનોહર એટલું સચોટ ચિત્રનું બનાવ્યું છે હું તો દર્શન કરી હમણાં આવ્યો છું ને આમ આંખની સામે દેખાવા લાગે હા ગંગાજીને અતિ આનંદ આપી બીજે દિવસે શ્રીહરી ત્યાંથી ચાલ્યા પુલના રૂપમાં વહાણ રાખેલો એટલે કે વહાણોની લાઈન હતી એ જ પુલ તે વહાણના પુલ ઉપર ચાલીને તુરંત ગંગા પાર ગયા કોઈ સાથે ન હતું શ્રીહરિ હરદ્વાર આવ્યા ત્યાં ગંગા વહે છે એક મોટો પહાડ છે તેના ઉપર ચઢીને આવ્યા હરદ્વારથી ઉત્તર તરફ ગંગા અગાધ જળથી વહે છે ત્યાં પાકો બાંધેલો રમણીય ઘાટ છે નજીકમાં મહાદેવજીનું શિખરબદ્ધ મંદિર પૂર્વ મુખે છે તે ઝગમગ ઝગમગ ચમકતું હતું મેં ઘણા સમય પહેલા કથામાં વાત કરી હતી હરદ્વાર અને હરિદ્વાર દ્વાર એટલે ડોર હર એટલે શંકર અને હરિ એટલે વિષ્ણુ આપણે બધી જ જગ્યાએ ઝઘડાઓ અપાર છે ગામના નામ આવે ત્યાંય ઝઘડા મંદિરની વાત આવે ત્યાંય ઝઘડા ધર્મના નામે જે ઝઘડાઓ થાય છે ને એ ધર્મ તો ન જ કહેવાય કેવાય કાળું અંજવાળું હોય ક્યારે કાળું અંજવાળું હોય ક્યારે મોન્ટું ભગત કેમ ન હોય કે ચાલો અંજવાળાનો અર્થ જ થાય શું થાય શું થાય અંજવાળાનો અર્થ જ થાય ધોળું હોય એ અંજવાળું કહેવાય કાળું અંજવાળું હોઈ શકે ક્યારે એમ ઝઘડો કરે એવો ધર્મ હોઈ શકે ક્યારે પાયામાંથી સુધારવા માગે એવું કહેવાય છે ધાર્મિક બીમારી એની કોઈ દવા જ નથી બર્ટન રસલ્સ એનું અંગ્રેજીનું પુસ્તક સાયન્ટિફિક આઉટલુક એમાં અમુક એણે વાતો આમ નાસ્તિક માણસ હતો પણ અમુક એણે ધર્મ માટેની જે વાતો કરી છે નો ડાઉટ કે બધી વાત એની સાચી પણ નથી પણ ધર્મ જગત એક આજે તમે આ આતંકવાદ જે આખો જન્મો છે કેને લીધે એનું એના મૂળમાં શું છે એની માન્યતા શું છે તો શું ધર્મના નામે જેહાદ ધર્મના નામે આતંકવાદ ચારે બાજુ એક જગ્યાએ નહીં આપણા દેશમાં દક્ષિણ ભાગમાં દેવદાસીની પ્રથા તમે સાંભળો રૂવાડા ઉભા થઈ જાય ગરીબ ઘરમાં દીકરીનો જન્મ થાય એને મંદિરમાં મૂકી દે અતિ ભૂંડું અતિ કરુણ એનું જીવન એ દેવની દાસી કહેવાય ખાલી શબ્દ સારો પણ કેવી રીતે એનો દુરુપયોગ થાય આવી એક બે લાખો નારીઓ છે તો શું આ ધર્મ છે ધર્મના નામે જે ઝઘડાઓ ધર્મના નામે જે શોષણ કાળું અંજવાળું હોય જ ન શકે અંજવાળું બોલાય એટલે માણસના મનમાં એક જ વિચાર આવે કયો એ ધોળું હોય સ્પષ્ટ થઈ ગયું ને એમ ધર્મની વાત આવે એટલે જ્યાં શાંતિ હોય જ્યાં પ્રેમ હોય જ્યાં સત્ય હોય જ્યાં કરુણા હોય જ્યાં દયા હોય એનું જ નામ ધર્મ સત્ય નથી પ્રેમ નથી કરુણા નથી મારો કાપો એ જ વાતો જ્યાં ચારે બાજુ થતી હોય દ્વેષ ઘૃણા હિંસા એની જ્યાં વાતો થતી હોય કોઈ પણ જગ્યા હોય કોઈ પણ જગ્યા હોય ધર્મ તો નથી જ આટલું તો નક્કી કરી જ રાખવું જોઈએ તમે આ કથા સાંભળો છો ને પછી ઘેટા જેવા સાંભળ્યા પછી રહેશો ને મેં કીધું હતું ને તમને ક્યાં જવા દો ને જાત જાતના માણસો મળી રહે એવા જાત જાતના જો આપણે નહીં સમજીએ તો આપણે જ ભોગવવું પડશે આપણને સારી વાત મળતી હોય કલ્યાણની વાત મળતી હોય સુખ અને શાંતિની વાત મળતી હોય કોઈની પણ વાત સાંભળો તમે નિંદા ટીકાની વાત કુથલીની વાતો મારો કાપોની વાતો હિંસાની વાતો સાધુઓ કરતા હોય અને એ સાંભળનારા માણસો તાળીઓ પાડતા હોય ત્યારે આપણને એમ થાય કે આ બંનેમાં મૂર્ખ વધારે કોણ હશે તાળી પાડનાર કે વાત કરનાર થાય કે ના થાય દસ હજારની પચાસ હજારની સભા બેઠી હોય અને મારો કાપોની વાત થતી હોય અને તાળીઓ પાડે લોકો મેં તો જોયું છે મારે નામ નથી આપવું દૂરની વાત નહીં આપણા સત્સંગની જ વાત કરું છું તો શું આ ધર્મ છે કે અધર્મ છે મને તેમ લાગે એ બોલનાર કરતા તાળી પાડનાર એ વધારે મૂરખ એને ઊભું થઈને જતું રહેવું જોઈએ કે લડો તમે તમારે તમે લડો તમે નીકળ્યા છો તો લડો તમે હોઈ શકે કુકની ઈચ્છા લડવાની હોય તો લડે એ સ્વરૂપ નથી ધર્મ એનું જ નામ જે શાંતિ આપે એટલે હરદ્વાર અને હરિદ્વાર એ પણ ત્યાં જવાથી ભગવાનની પ્રાપ્તિ થાય એનો મૂળ આશય આવો છે મહાદેવજીનું મંદિર છે ત્યાં એ જગમગતું હતું સુખદાયક શ્યામસુંદર સ્વરૂપ ગંગાને ઘાટે જઈને નાહ્યા ત્યાં સ્નાન કરવા માટે બાર વર્ષે કુંભનો મેળો ભરાય છે તે કુંભમાં અપાર લોકો આવે છે ત્યારે ઘાટ ઉપર નાવાની ખૂબ જ ભીડ થાય છે તેથી ઘાટ ઉપર જગ્યા જ નથી રહેતી કેટલાયે ભેખધારીઓ તો કુંભના મેળામાં આવે છે તેનો ગણતા પાર ન આવે ભેખધારીઓ પોતાના જૂથ સાથે નિશ્ચિત સમયે સ્નાન કરવા માટે આયુધો સજીને આવે છે કુંભના મેળાનું વર્ણન ચાલુ થયું નાગા બાબા તલવાર લઈને આવે બોલો કોપીન પેરીના પણ હાથમાં શું હોય પાછું એ તો જોયું હોય ને મોન્ટુ ભગત દ્રશ્ય અહીંયા હિન્દુ નામની મેગેઝિન આવે છે એમાં એક કુંભ મેળાનો લેખ એક અમેરિકન માણસ કુંભમાં ગયો તો અને મીડિયાવાળા જે ક્રિટિક્સ કરી છે પછી લોકો આન્સર આપે છે પણ સ્વીકારી લેવું જો કે આપણા ધર્મમાં ખોટું થઈ રહ્યું છે અમુક જવાબ તમે ગમે એટલા આપો ને કપડા વિના ના હોય ને તલવાર લઈને ત્યાં બાંધે ને પાંચ પચાસ માણસને કાપ અરે પોલીસને ન ગાંઠે પોલીસ એનાથી ડરે કુંભના સ્નાનમાં મહાકુંભસ્નાન જેને કહેવાય ને મુહૂર્તનું મહાકુંભસ્નાન દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ કુંભનો મેળો દુનિયામાં સૌથી વધારે એક સમયમાં માણસ ભેગા થતા હોય એ કુંભનો મેળો હમણાં થોડા વર્ષ પહેલાં કુંભના મેળામાં તમે જોયું હશે કે માણસોની ભીડ અચાનક કંઈક થયું છૂટી દસ માણસો તો નીચે કચડાઈ ગયા રોટલી થઈ ગઈ દસ માણસો તો કચડાઈ ગયા આ સત્ય ઘટના છે થોડા વર્ષ પેલા નાસિકમાં પેલા મહાત્મા કુંભના મેળામાં પૈસા ઉડાડ્યા તો ડલાસ ના પેલા એક હરિભગત એમના બા ગયા હતા બા કચડાઈ ગયા કુંભના મેળામાં પૈસા લોકો લેવા ગયા એ ડલાસ થી ગયેલા વ્યવસ્થા જો કે આપણા ગુરુજી હમણાં છેલ્લા આ વખતે ગયા હતા કુંભના મેળામાં ઘણા બધા હરિભક્તો ઘણા બધા સંતોને લઈને એટલી સારી વ્યવસ્થા હોય છે પણ માણસો કાયદાને ફોલો નથી કરતા સરકાર એટલી સારી વ્યવસ્થા કરે છે એટલી સારી વ્યવસ્થા સંતોએ ગુરુજીએ વાત કરી એટલો મોટો પોલીસનો સ્ટાફ એટલો મોટો ગવર્મેન્ટનો ખર્ચો આખા ગામના ગામ વસાવે દસ દસ કરોડ માણસો ભેગા થવાના હોય એટલે કેટલી વ્યવસ્થા કરી હોય સરકારે લાઈટ સુવિધાઓ નાવામાં કોઈ નદીમાં પડી ન જાય એના માટેના બેરિયર્સ પણ માણસો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં માનતા નથી પછી પડે પછી કોઈક મરે અને પછી દોષ કોને આપવાનો એટલે કહું છું આપણે જાગીએ એટલે કહું છું આ કથા સાંભળીને એટલું તો નક્કી કરો જે અશાંતિની વાતો કરે અધર્મની વાતો કરે હિંસાની વાતો કરે એ ધર્મ નથી મહારાજે જોયું શસ્ત્રો લઈને આયોધો સજીને સ્નાન કરવા આવ્યા હતા પહેલા સ્નાન કરવા માટે તો પરસ્પર એકબીજા લડે જેનું જોર વધારે હોય તે પહેલા સ્નાન કરે છે તેમાં અપાર લડી લડીને મરી જાય છે શ્રીજી મહારાજા બધું જોયું તેની ગણતરી કરીએ તો પાર આવે તેમ નથી ત્યારથી ચાલુ છે હજી આ મરવાનો સિલસિલો ત્યારથી જ ચાલુ છે તે જોઈને શ્રીહરીના દિલમાં બહુ દયા આવી રાજાએ ત્યારે વ્યવસ્થા રાખવા માટે ચોકીદારોને રાખ્યા હતા જોયું ત્યારે પણ રાજાઓ વ્યવસ્થા તો કરતા તે સમયે વિપ્રનું રૂપ લઈને મહાદેવજી શ્રીહરી પાસે આવ્યા ભગવાન શ્રીહરે તો આ બધું જોયા કરે ભગવાન તો દ્રષ્ટા જ છે આ બધું જોયા કરે કેટલાનો કચડ ઘાન નીકળી ગયો દિવ્ય રૂપે પ્રભુ આ બધું જાણે જુએ અને પ્રભુના દિલમાં ખૂબ દયા પ્રગટી એમાં એક બ્રાહ્મણ આવ્યો ચરણોમાં નમ્યા અને બોલ્યા મારા મંદિરમાં આપ પધારો એ બ્રાહ્મણ નહોતો કોણ હતો સાક્ષાત મહાદેવજી બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા ત્યારે શ્રીહરી તેની સાથે આવ્યા વિપ્રે શ્રીહરિનો હાથ પકડ્યો પોતાના સ્થાનમાં ઉતારો કરાવ્યો ઘણા જ આદર ભાવથી સન્માન કર્યું તેને શ્રીહરિનું નામ પૂછ્યું ત્યારે સુખધામ વર્ણિરૂપ ભગવાન શ્રીહરી બોલ્યા મારું નામ નીલકંઠ છે અત્યારે હું તીર્થયાત્રા કરવા નીકળ્યો છું ગોલોકધામના અધિપતિ શ્રી કૃષ્ણ દ્વારિકાપુરીમાં રહે છે શ્રી કૃષ્ણ અને નારાયણ ભગવાન બંને એક જ સ્વરૂપ છે અને અનુપમ મહામનોહર મૂર્તિ છે તે નરનારાયણ દેવના દર્શન કરવા હું જઈ રહ્યો છું મહાન નેસ્ટિક વ્રતધારી તેમના દર્શન કરવાની મારા મનમાં ઈચ્છા રહી છે પોતે કોણ છે પોતે શું કરવા નીકળ્યા છે શા માટે જઈ રહ્યા છે બધો પરિચય પ્રભુએ આટલી વાતમાં આપી દીધો કહી દીધું મહાદેવજીને નેષ્ટિક બ્રહ્મચર્ય વ્રતધારી તે નરનારાયણ દેવના ઉપર મને બહુ પ્રેમ છે તેમના જેવા ગુણોને હું ચાહું છું તે સિવાય બીજું બીજું બધું મને અસાર લાગે છે અખંડ બ્રહ્મચર્યને ધારણ કરનારા નારાયણ પ્રભુ બદ્રિકાશ્રમમાં બિરાજે છે હિમાલયના એ બદ્રિકાશ્રમના પ્રદેશમાં જવાની પ્રભુના દર્શનની મારી ઈચ્છા છે અને પ્રભુના જેવા ગુણ એટલે કે બ્રહ્મચર્ય મારામાં આવે મારું બ્રહ્મચર્ય વ્રત દ્રઢ થાય હવે આ કળિયુગમાં ક્યાં બ્રહ્મચર્યની વાત કરવી ક્યાં ચારે બાજુ માજા મૂકી દીધી તમે જુઓ પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે સર્વોપરી હતા અને સર્વોપરી રહેશે આ કળયુગમાં એમણે સતયુગની સ્થાપના કરી છે આ કળયુગમાં કોઈ કલ્પી ન શકે એવા સાધુઓ એવા હરિભક્તો આજે આ સત્સંગમાં દિવ્ય છે આ સત્સંગની મોટ મહાનતા એ છે ત્યારે તે વિપ્રે કહ્યું આપ કોઈ જીવ નથી આપતો સાક્ષાત પરમેશ્વર છો અહીંયા તો આપ દર્શન દેવા પધાર્યા છો હું બ્રહ્મપુત્ર છું આપને મેં ક્યારેય જમાડ્યા નથી તો હું રસોઈ બનાવું છું તો આપ પ્રેમથી તે જમો શિવજીને પણ રસોઈ બનાવી ભગવાનને જમાડવાની ઈચ્છા થઈ આપણને ક્યારેય રસોઈ બનાવી ભગવાનને જમાડવાની ઈચ્છા થઈ ખરી ક્યારેય થઈ ગુરુજી સરસ વાત કરે કે પુરુષત્વને ધિક્કાર છે પુરુષથી ભગવાન થોડા દૂર રહે છે એના હૃદયમાં બે તત્વ નથી પ્રેમ નામનું તત્વ પણ નથી અને શ્રદ્ધા નામનું તત્વ પણ નથી દુનિયાની કોઈ પણ નારી એને સહજ રીતે આ બે તત્વ મળ્યા છે સ્ત્રીની કંઈક ભૂલો હશે ના દુર્ગુણો હશે આપણે એ નથી જોવા પણ દરેક નારીને પ્રેમ અને શ્રદ્ધા એટલા માટે ખૂબ સરસ ભારત દેશના એક સંત ઉત્તર ભારતના એટલી સરસ વાત કરે ચાર તત્વ જ્યાં સુધી સલામત હશે શાસ્ત્ર પ્રમાણેની વાત છે એક ગંગા એક ગાય એક ગીતા અને ગોપી ગંગા જેવી પવિત્ર નદી જ્યાં સુધી વહેતી હશે ગાય ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાણી જ્યાં સુધી સલામત હશે ગીતા જેવા સત્સાત્રો જ્યાં સુધી વંચાતા હશે બોલાતા હશે અને ગોપી જેવું પાત્ર જેવી સણનારી પવિત્ર સ્ત્રીઓ પૃથ્વી પર હશે ત્યાં સુધી એવી સ્ત્રીઓથી સુરવીર જનની જનેતા જણજે ભક્ત દાતાર કા નહીતર રેજે મત નૂર સ્ત્રી વર્ણ શંકર અર્જુને મહાભારતમાં ચિંતા પ્રગટ કરી પ્રભુ આ યુદ્ધની મને ચિંતા નથી આ યુદ્ધમાં આવા સુરવીર પુરુષો મરી જશે કેવળ નારીઓ બચશે અને સનનારીઓના અપહરણ થશે જેમ દ્રૌપ હરિદ્રૌપદીનું થયું એવી રીતે અને સન્નારીનું જ્યારે અપહરણ થશે ત્યાર પછી વર્ણશંકર પ્રજાઓ થશે અને વર્ણશંકર જેનું મૂળ જ ભ્રષ્ટાચારમાંથી ઉત્પન્ન થયું છે એ પ્રજા પોતાનું કે પારકાનું ક્યારેય કલ્યાણ નહીં કરી શકે આ ચિંતા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મહાભારતમાં કરી આ કથા સાંભળનારા હરિભક્તોને એટલી તો મારી ભલામણ એટલી તો ખાસ ભલામણ કે તમારા ઘરમાં દીકરાઓ પણ હશે તમારા ઘરમાં દીકરીઓ પણ હશે આજે તમે જાણો છો આજના સાધન જેટલા આવી ગયા ઇન્ટરનેટ જુઓ ફેસબુક જુઓ ટ્વિટર જુઓ વોટ્સઅપ આ બધા સાધન જો ઉપયોગ કરવાની રેખા ચૂકાઈ જાય તો જેમ કે સીતા લક્ષ્મણ રેખાને ઓળંગી અને એની કેવી દશા થઈ એવી દશા આજે કંઈક સીતાઓની થાય છે તમારા દીકરાને ફોન આપો વાંધો નહીં પણ એ ફોન તમે ચેક કરી શકવા જોઈએ આટલો તો અધિકાર તમારી પાસે રાખજો તમે ફોન આપો પણ ફોનનો એ શું ઉપયોગ કરે છે એ તો તમે જાણી શકો આટલી બુદ્ધિ તો રાખજો માતા પિતા ઘણી ગૌરવ લેતા અમારા દીકરા ત્રણ ત્રણ વાગ્યા સુધી વાંચે છે ઘણી આ ત્રણ વાગ્યા સુધીનું વાંચવું છે ને ઘણાને મોંઘુંય પડ્યું છે ફેસબુકમાં ફેસ જોઈને ક્યાં ફસાઈ જાય છે લોકો નથી બનતું ગંગાજીએ મહારાજને પ્રાર્થના કરી પ્રભુ તમને જમાડવા છે શિવજીએ વિપ્રના રૂપમાં પ્રાર્થના કરી પ્રભુ મારા હાથની રસોઈ આપ જમો ક્યારેક ઠાકોરજીને આપણે જાતે ભલે જેવું આવડતું હોય જે આવડતું હોય બનાવી અને મહારાજને જમાડીએ આપણું પુરુષત્વ એક બાજુ મૂકી દઈએ આપણે ભગવાનને પ્રેમથી જમાડીએ એકાદ વખત તો ભક્તિ કેવી હોય આપણે અનુભવીએ આ સાચું જીવન છે એટલા માટે સત્સંગીના ઘરમાં તો રજસ્વલા ધર્મ પળાતો હોય એ દરમિયાન પુરુષને થાળ બનાવવાનો બનાવી ન શકે તો ધરાવવાનો વારો તો આવતો જ હોય પણ જ્યાં ધર્મ પળાતો હોય ત્યાં તો આપણે પણ મહારાજની સેવા કરીએ બેનો મહારાજની સેવા કરતા હોય એવા એવા દાખલાઓ છે શ્રીજી મહારાજ કેટલા પ્રગટ છે એક બે વાત નાની કહી દઉં તમને મૂળી મંદિરમાં મેમકા ગામના રામજી શેઠ એના બેન હતા શ્યામબાઈ એનું નામ હતું એ શ્યામબાઈની દીકરી દિવાળી હતી મૂળ વણિક પરિવાર એટલે વાણિયા હતા બુદ્ધિવાળા હતા પૈસાવાળા હતા પણ વારંવાર સાંભળે કે મૂળીના મંદિરમાં ભગવાન પ્રગટ છે શું સાંભળે ભગવાન અને ભક્ત મેં કહ્યું ને જેનામાં ભાવ છે ભક્ત સાચો છે વાણિયાઓ નાસ્તિક હોય મૂર્તિમાં ન માને જૈનો હોય તે નાસ્તિક છે મૂર્તિમાં માનનારા નથી પણ વારંવાર સાંભળે શું કે મૂળીના મંદિરમાં ભગવાન પ્રગટ છે એટલે મા દીકરી શ્યામબાઈ અને એની દીકરી દિવાળી બંને જણા નીકળ્યા કે ચાલો ને આપણે જઈએ દર્શન કરીએ જોઈએ કેવા ભગવાન હશે શું કરતા હશે એટલે માં દીકરી બંને આવ્યા મૂર્તિઓના દર્શન કર્યા દૂરથી આપણા મંદિરોમાં તો બેનો દૂર હોય દૂરથી દર્શન કર્યા બંને વિચારે આ જેનોની ભાષામાં તો પથરા ખડકી દીધા છે હવે આને ગમે એટલા હાર પહેરાવે તોરા કરે આમાં શું થવાનું શું એના મનમાં વિચાર થયો આ મૂર્તિમાં કઈ ચેતન આ મૂર્તિમાં કંઈ પ્રગટપણું જીવ તો દેખાતો નથી અને લોકો કલ્યાણની વાતો કરે કેમ કલ્યાણ થશે વાતો કરનારા ખરેખર યોગ્ય નથી આવા મનમાં ઘાટ સંકલ્પ થાય પણ હૃદયમાં ભારો ભાર પ્રેમ નામનું તત્વ છે હા ભાવ લઈને આવ્યા છે પ્રેમ લઈને આવ્યા છે એ ભગવાન જ ઓળખી શકે આપણે ન ઓળખી શકીએ આપણું તો એક જ ગણિત છે કડવું બોલે એનું હૃદય પણ કડવું હોય અને મીઠું બોલે એનું હૃદય પણ એટલે આપણે દરરોજ ફસાઈએ છીએ આપણને કારેલું કડવું લાગે એટલે આપણે કડવું છે ખરાબ કરી દીધું અને સાકર ગળી લાગી બહુ ખાધી તો હું થયું બાકી ડાયાબિટીસ રોગ થોડો છે દરરોજ બપોરે લાડવા ખાવ હાજે એક કારેલું ખાઈ જાઓ જો પછી કોઈ થાય તો કહેજો તમે અમારા ભીખુ દાદા સાથે એકવાર હું વોકિંગ કરતા દાદા મેં તો ચાલો દાદા આપણે બે વોકિંગ કરીએ કોણ આગળ જાય તો દાદાએ જે રમરમાવી એંસી ને એવું ની સ્પીડમાં ગેર દબાયો બરાબર હે મેં દાદાને કીધું દાદા તમારો આ ખડતલ કસાયેલું શરીર છે ને એટલે હા કનશ્યામ દાદા હતા ને તમે હાજર કસાયેલું શરીર ભગવાન જાણે છે ભલે કારેલું કઢંગું છે ભલે કારેલું કડવું છે પણ એના ગુણ બહુ મીઠા છે આ બંને સ્ત્રીઓ નાસ્તિક હોવા છતાં એક આસ્તિકતા હૃદયમાં પડી છે પ્રેમ હૃદયમાં પડ્યો છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હૃદયમાં પડી છે કોઈ જુદી જગ્યાએ ગયા એ ધર્મને અનુરૂપ એની એની સંસ્કાર પડ્યા પણ આજે આવ્યા છે એટલે દર્શન કરતા હતા મૂળી મંદિરમાં આજે પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે રૂનાથ ચરણદાસ સ્વામીએ આ વાત પોતે કાનો કાન સાંભળી એના પરિવારથી અને પછી લખીએ છીએ શું થયું એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ મૂર્તિએ હાથ ઊંચો કર્યો માથેથી પાઘ ઉતારી અને બીજો હાથ હતો એ માથે ફેરવા લાગ્યા મટકા માર્યા અને પગ હલાવ્યા મુખારવિંદથી મહારાજે મંદ હાસ્ય કર્યું બંને સ્ત્રીઓએ આ દર્શન કર્યા ભાવ થયો અને મનમાં નક્કી કરી નાખ્યું કે નહીં નહીં પ્રગટ છે પ્રગટ છે આવું બને ક્યારે પ્રગટ જ છે ઘરે આવીને આખા ઘરને આખા પરિવારને એક જ વાત પ્રગટ છે મૂળીમાં મૂર્તિ જે છે ને પ્રગટ છે મૂળીમાં જે ભગવાન છે પ્રગટ છે મૂળીના ભગવાનનો આશ્રય કરવાનો છે આખો પરિવાર કંઠી પહેરી સત્સંગી થયા પછી એને સ્વામી શું છે ખબર પડી પણ પેલા તો એક જ વાત મૂળીના મૂળીની મૂર્તિ પ્રગટ છે એક રાજસ્થાની મારવાડી હતો એ એની દુકાન ચલાવે દુકાન ઉપર જે માણસો આવે એટલે બધા વાત કરે અમે તો કાશી ગયા તા અમે તો હરિદ્વાર ગયા તા અમે તો ઋષિકેશ ગયા તા આને થાય આટલે દૂર ટાટિયા તોડવા જતા હશે આટલે દૂર શા માટે જતા હશે તીરથ કરવા ગયા હતા ત્યાં ભગવાન છે એટલે મારવાડીના મનમાં થયું કે આ બધા જાય છે ચાલો આપણે જઈએ પણ ગમે એમ તોય મારવાડી મારવાડી આમાંય હોશિયાર હોય ખબર છે ને તમને ધીમંતભાઈ એક મારવાડી ફોટો પાડવા ગયો એટલે ફોટો પાડવા ગયો એટલે એણે પૂછ્યું ભાઈ ફોટો એની કિંમત પહેલાં બોલો પછી આપણે ઘણા લોકો ફોટો પાડીને પછી પૂછે કિંમત આ મારવાડી હોશિયાર પહેલાં જ કિંમત પૂછી લે કિંમત બોલો આણે કીધું ભાઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડવો હોય બરાબર પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડવો હોય તો એના બે રૂપિયા અને ફૂલ સાઇઝનો ફોટો પાડવો હોય તેનો પાંચ રૂપિયા શું કીધું ફૂલ સાઇઝનો પાંચ રૂપિયા અને પાસપોર્ટ સાઇઝનો બે રૂપિયા આને કીધું વાંધો નહીં લો બે રૂપિયા આપણો પાસપોર્ટ સાઈઝનો ફોટો લેજો પણ જોડા આવી જવા જોઈએ શું કીધું અંદર જોડા આવી જવા જોઈએ હું થઈ ગયો બે રૂપિયામાં પાંચ રૂપિયાનું કામ કઢાવી લીધું પણ ફોટોગ્રાફી મારવાડી હશે એને કીધું સાહેબ એક કામ કરો જોડા માથે મૂકી દો આવી જશે પરફેક્ટ આ મારવાડીએ નક્કી શું કર્યું કે આપણે તીર્થમાં જવું પણ આ બધા તીર્થો હાચા ખોટા ખિસ્સામાં પૈસા લીધા તીર્થમાં જાય નક્કી કર્યું જે તીર્થના દેવ મારી પાસેથી પૈસા માગે એ તીર્થ સાચું એ તીર્થના દેવ પણ સાચા અને ત્યાં પૈસા આપવા ત્યાં માથું મૂકવું બાકી માથું ક્યાંય મૂકવું નહીં આટા મારવા તીર્થોમાં ફરવા નીકળ્યો આટા મારે એક પછી એક એક પછી એક તીર્થમાં જાય સાંભળે આ જગ્યાએ મંદિર સારું છે ભગવાન પ્રગટ છે ત્યાં જાય પણ ક્યાંય એવી ઘટના ઘટી નહીં ફરતાં ફરતાં એ પાછો ગુજરાતમાં આવ્યો રાજસ્થાની હતો ને ગુજરાતમાં દ્વારકા જતાં એને ખબર પડી કે અમદાવાદમાં મંદિર છે અને એ મંદિર સ્વામીએ ભગવાનનું બનાવેલું છે ત્યાં નરનારાયણ દેવ પ્રગટ બિરાજે છે ચાલો ને ભાઈ આપણે તો પારખો કરવા જ નીકળ્યા છીએ પ્રશ્ન જ પૂછવો છે તે એક વધારે પૂછી દઈએ અમદાવાદ આવે અમદાવાદના મંદિરમાં દર્શન એણે કર્યા અને ભગવાન નારાયણે હસ્યા કેમ ભાઈ કેટલા દિવસથી ખિસ્સામાં પૈસા લઈને ફરે છે ને એ તારા ખિસ્સામાં પાંચસો રૂપિયા ત્યાં રાખ્યા છે મારા માટે આપી દે ને આમ હાથ લાંબો કર્યો મારવાડી તો રાજી રાજી થઈ ગયો આમ દોડ્યો કે આપી જ દઉં ભગવાન હાથ પાછો મૂકીને ભગવાન તો સ્થિર થઈ ગયા પછી કંઈ બોલ્યા નહીં હાથ હલાવો નહીં મારવાડી દુઃખી દુઃખી થઈ ગયો હવે કોને આપવું એવામાં બીજા માણસોને પૂછ્યું કે આ મંદિરમાં કોણ સેવા પૂજા કરે બ્રહ્મચારીજી બ્રહ્મચારી પાસે ગયો રાજસ્થાની હતો પરિચય આપો કે આ રૂપિયા આપવા એવો છું કેમ ભાઈ છેક રાજસ્થાનથી અહીંયા બધી માંડીને વાત કરી મારી પાસે આ ભગવાન કેટલા તીર્થમાં ફર્યો પણ આ ભગવાને રૂપિયા હામેથી માગી લીધા ભગવાન પ્રગટ છે કહેવાનું શું મૂર્તિમાં મહારાજ બેઠા છે જમવા આપણને શ્રદ્ધા જ્યારે ને સ્ત્રીના હૃદયમાં શ્રદ્ધાને પ્રેમ છે એ ભગવાનને દરરોજ થાળ જમાડે છે જમાડતા જમાડતા તન્મય થાય છે ભક્ત ચિંતામણીના પરચા વિભાગ વાંચો વડોદરાના શ્યામબાઈ બરાબર વડોદરાના મથુરાબાઈ જા સ્ત્રી ભક્તોના ચરિત્રો છે જાજા ભક્તો સ્ત્રી ભક્તોના ચરિત્ર જેના હાથનો થાળ મહારાજ જમી જતા જેની સાથે મહારાજ વાત કરતા જેને સ્વપ્નમાં દર્શન આપીને ઐશ્વર્ય બતાવી જતા જેની પાસે સામે ચાલીને કંઈ વસ્તુ પદાર્થ માગી લેતા કેટલા દાખલા ઘણી બધી વાતો અત્યારે ટાઈમ આપણો વધારે થાય છે પણ પુરુષમાં આ બે તત્વ ઘટે છે પ્રેમ અને શ્રદ્ધા બંનેમાં જો એનામાં પ્રેમ આવે શ્રદ્ધા આવે અને ક્યારેક ઈચ્છા થાય કે ચાલો આજે ભગવાનને પ્રેમથી આપણે જમાડીએ ભગવાન માટે થાળ બનાવે પવિત્ર થઈને જે આવડતું હોય ઘણાને આવડતું જ ન હોય પાછા બનાવે શું બિચારા જે આવડતું હોય જેવું આવડતું હોય ભગવાનને બનાવી જમાડે થાળ ધરાવે આંખ બંધ કરી પ્રાર્થના કરે પ્રેમથી ભગવાનને પુકારે પ્રભુ જમો તો ભગવાન તો જમે છે ભગવાન તો પ્રગટ છે મારે કહેવાનું એટલું ભગવાન મૂર્તિનો હાથ હલાવી માથેથી પાગ ઉતારી માથું ખંજવાળે આંખો પટપટાવે પગ હલાવે ભગવાન હાથ લાંબો કરી ખિસ્સામાંથી પૈસા માગી લે કેટલા દાખલા આપણી એક એક મૂર્તિઓ આવા તો મેં દાખલા કેટલા અત્યારના સાંભળ્યા છે અત્યારના આપણા સંતોના અનુભવ થાળ ધરાવો હોય અડધું કેળું જમી ગયા હોય થાળ ધરાયો હોય થાળમાંથી રોટલી ઓછી થઈ જાય પાણી ધરાયું હોય ચાર વાગ્યાનો મેવો આપણું પાણી ઠાકોરજી પી જાય શ્રુતિભોધને ખબર છે આ પ્રસંગો બધા મૂકતો મહારાજ પ્રગટ છે પણ પ્રેમ જ્યારે પ્રગટ થાય ને ત્યારે ભગવાન પ્રગટ છે એનો પુરાવો આપે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રી ગંગાજીને કૃતાર્થ કરી